ગુજરાત પોલીસના ઇતિહાસનું સૌથી મોટું જે કહી શકાય એવું તોડકાંડ જૂનાગઢમાં સર્જાયું. અને આના મુખ્ય જે સૂત્રધાર છે, માસ્ટરમાઇન્ડ જે કહેવાય છે, એ તરલ ભટ્ટ, જે જૂનાગઢમાં માણાવદરના સીપીઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને અગાઉ તેઓ અમદાવાદની અંદર ફરજ બજાવતા હતા. જે એમનું જે પોલીસનો જે રેકોર્ડ છે જેમાં એને ખૂબ જ આક્ષેપ થયેલા છે, આ જે તરલ ભટ્ટ છે તેમણે તરકટ રચેલું હતું ને આ તરકટ જે છે એમણે જે લોકો પાસેથી કેવી રીતે પૈસા પડાવવા તેનું આખું એક તરકટ હતું. તેમાં 335 જેટલા જે બેંક ખાતાઓ છે તેમનો માહિતી મેળવી અને ત્યાર પછી જે સીઝ કરવામાં આવ્યા અને સીઝ કર્યા પછી એક એક માણસને બોલાવી અને તેમની પાસેથી તોડ કરવાની વાત કરી હતી. અગાઉ કેટલા તોડ થયો છે, કેટલા રૂપિયા કોની પાસેથી પડાવ્યા છે તપાસનો વિષય છે, પરંતુ જે આ ત્રણ જે છે એ એસઓજીના પીઆઈ છે અરવિંદ ગોહેલ અને એસઓજીના એએસઆઈ જાની, આ ત્રણ લોકોએ મળી અને આખું આ તરકટ રચ્યું હતું. અને ત્યાર પછી જે ડીઆઈજી છે નિલેશ જાજડિયા તેમના ધ્યાન ઉપર આવતા તેમણે આખું વાતને ઉજાગર કરી અને ત્યાર પછી અત્યારે તપાસનો ધમધમા શરૂ છે. ત્યારે તરલ ભટ્ટ અને જે બીજા બે જે પોલીસના કર્મચારીઓ છે એ ફરાર થઈ ગયા હતા, પરંતુ આ તપાસ જે આખી છે એટીએસ ને આપવામાં આવી ને એટીએસે તરલ ભટ્ટને ગઈકાલે ઝડપી લીધા અમદાવાદથી ને અત્યારે તેમને કોર્ટમાં અત્યારે રજૂ કરવામાં આવ્યા છે. અત્યારે જે રજૂ કરવામાં આવ્યા છે તેમાં તરલ ભટ્ટની રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને બીજી તરફ જે બે ફરાર આરોપી છે પીઆઈ અરવિંદ ગોહેલ અને જાની, આ બે જે છે એમને અત્યારે પોલીસ શોધી રહી છે અને અત્યારે તપાસ ચાલી રહી છે. અત્યારે કોર્ટમાં રજૂ કર્યા છે, પરંતુ પોલીસે જે આરોપી છે પત્રકારોથી દૂર રાખવામાં આવ્યા હતા. ગઈકાલે પણ પત્રકારો આઈજી ઓફિસે પહોંચ્યા હતા અને પોલીસ તરલ ભટ્ટના વિઝ્યુઅલ માટે તેઓ મહેનત કરી હતી, પરંતુ તેમને સફળતા નથી મળી. અત્યારે પણ તરલ ભટ્ટને પત્રકારોથી દૂર રાખવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે તરલ ભટ્ટને જે જૂનાગઢ કોર્ટ છે એ કેટલા રિમાન્ડ આપે છે અને ત્યાર પછી તપાસ કઈ દિશામાં થાય છે. પરંતુ આ જે છે આખું કૌભાંડ છે એ ગુજરાત પોલીસના ઇતિહાસનું સૌથી મોટો તોડકાંડ તરીકે જાહેર થયું છે અને સૌની નજર અત્યારે આ ઉપર છે. ચેનલ અમારી જોતા રહો અને અમને ફોલો કરો. નમસ્કાર.